हेलो नमस्ते मित्रों, आजे आपणे कम्प्यूटरना अगाउना वर्षमां पूछायेला प्रश्नोना भाग 8 ની ચર્ચા કરીશું. તો ચાલો શરૂ કરીએ. સૌ પ્રથમ જોઈએ તો પ્રોગ્રામનું એક્ઝિક્યુશન ક્યાંથી શરૂ થાય. તો પ્રોગ્રામનું એક્ઝિક્યુશન મેઇન ફંક્શનથી શરૂ થાય છે. તો બી આન્સર આવશે મેઇન ફંક્શન. ત્યારબાદ પ્રોસેસ શું છે. તો પ્રોસેસ એ એક્ઝિક્યુશન થઈ રહેલો પ્રોગ્રામ છે. એક્ઝિક્યુશન થઈ રહેલો પ્રોગ્રામ છે જેને પ્રોસેસ કહેવામાં આવે છે. ત્યારબાદ ઓપરેટિંગ સિસ્ટમ શું છે. તો ઓપરેટિંગ સિસ્ટમ છે તે હાર્ડવેરને મેનેજ કરવાના પ્રોગ્રામનું કલેક્શન, એપ્લિકેશન પ્રોગ્રામ સર્વિસ પ્રોવાઈડર કરનાર, હાર્ડવેર અને એપ્લિકેશન પ્રોગ્રામ વચ્ચેનો ઇન્ટરફેસ. તો આન્સર આવશે ઉપરોક્ત તમામ છે જે ઓપરેટિંગ સિસ્ટમની વ્યાખ્યા કરે છે. ત્યારબાદ જોઈએ તો મલ્ટી પ્રોગ્રામિંગ એન્વાયરમેન્ટમાં ખાલી જગ્યા. તો મલ્ટી પ્રોગ્રામિંગ છે તેમાં જે પ્રોસેસર હોય છે તે એક સમય એકથી વધુ પ્રક્રિયાને ચલાવે છે. તો આન્સર આવશે એ પ્રોસેસર એક સમય એકથી વધુ પ્રક્રિયાને ચલાવે છે જેને મલ્ટી પ્રોગ્રામિંગ એન્વાયરમેન્ટ કહેવામાં આવે છે. ત્યારબાદ નેટવર્ક લેયર કોની સાથે કામ કરે છે. તો આ નેટવર્ક લેયર છે તે પેકેટ્સ સાથે કામ કરે છે. નેટવર્ક લેયર પેકેટ સાથે કામ કરે છે. ત્યારબાદ કમ્પાઇલર એક હાઈ લેવલ લેંગ્વેજમાં લખાયેલ પ્રોગ્રામને શેમાં ટ્રાન્સલેટ કરે છે. કમ્પાઇલર છે તે હાઈ લેવલ લેંગ્વેજમાં લખાયેલ પ્રોગ્રામને મશીન લેંગ્વેજમાં ટ્રાન્સલેટ કરે છે. તો કમ્પાઇલરનું કામ એક ટ્રાન્સલેટર તરીકેનું છે. ત્યારબાદ ઇન્ટરનેટ દ્વારા કમ્યુનિકેશન માટેના પ્રોટોકોલને નીચેનામાંથી શું કહેવામાં આવે છે. તો ઇન્ટરનેટ દ્વારા જે કમ્યુનિકેશન થાય છે તેના માટે TCP અને IP, ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ અને ઇન્ટરનેટ પ્રોટોકોલ જે વપરાય છે તેની શોધ વિન્ડ સર્ફ દ્વારા કરવામાં આવી હતી. અને આ વિન્ડ સર્ફને જ ઇન્ટરનેટના પિતા માનવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો પ્રોગ્રામને ચિત્રરૂપે પ્રદર્શિત કરવાને શું કહેવામાં આવે છે. તો પ્રોગ્રામને ચિત્રરૂપે પ્રદર્શિત કરવાને ફ્લો ચાર્ટ કહેવામાં આવે છે. ત્યારબાદ ALUનું પૂરું નામ જણાવો. તો ALUનું પૂરું નામ છે એરિથમેટિક લોજિક યુનિટ. ALU છે તે CPUનો એક ભાગ છે. CPUના 3 ભાગ છે, એક એરિથમેટિક લોજિક યુનિટ, બીજું કંટ્રોલ યુનિટ અને ત્રીજું છે મેમરી યુનિટ. અને CPUનું પૂરું નામ છે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. આ તમામ વસ્તુ અગાઉની એક્ઝામમાં પૂછાઈ ગયેલ છે. ત્યારબાદ નેટવર્કમાં રહેલા કોઈપણ કમ્પ્યુટરને કયા નામે ઓળખવામાં આવે છે. નેટવર્કમાં રહેલા કોઈપણ કમ્પ્યુટરને નોડ નામે ઓળખવામાં આવે છે. ત્યારબાદ કમ્પ્યુટરમાં એક ભાષામાંથી બીજી ભાષામાં રૂપાંતર કરવા માટેના TBL કન્વર્ટરમાં TBLનું પૂરું નામ શું છે. તો આ TBLનું પૂરું નામ છે ટ્રાન્સલિટરેશન બિટવીન ઇન્ડિયન લેંગ્વેજીસ. તો આમાં આન્સર આવશે D, ટ્રાન્સલિટરેશન બિટવીન ઇન્ડિયન લેંગ્વેજીસ. આ જ એક સોફ્ટવેર છે તે એક લેંગ્વેજમાંથી બીજી લેંગ્વેજમાં તમને ટ્રાન્સલેટ કરી આપે છે. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો ASCII નું પૂરું નામ શું છે. તો ASCII નું પૂરું નામ છે અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ફોર ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જ. તો આમાં આન્સર આવશે એ અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ફોર ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જ. ત્યારબાદ જોઈએ તો કમ્પ્યુટર મેમરી રેમ અને રોમ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે. તો સૌપ્રથમ વિધાન જોઈએ આપણે તો રેમ એટલે રેન્ડમ એક્સેસ મેમરી, આ સાચું. ત્યારબાદ બીજું રોમ એટલે રેન્ડમ ઓનલી મેમરી. તો અહીંયા ખોટું છે, રેન્ડમ નહીં પરંતુ રીડ ઓનલી મેમરી આવશે. રોમનું ફૂલ ફોર્મ શું થશે, રીડ ઓનલી મેમરી. તો પહેલું સેન્ટેન્સ છે તે તમારું ખોટું છે. ત્યારબાદ બીજું જોઈએ, રેમ કમ્પ્યુટરમાંથી વાંચવા અને લખવાની, જ્યારે રોમ ફક્ત વાંચવાની સુવિધા આપે છે. તો આ બીજું વિધાન સત્ય છે, રેમમાં રહેલ ડેટા તમે વાંચી અને લખી શકો, જ્યારે રોમમાં ખબર ઓનલી ફોલ તમે રીડ કરી શકો, એટલે તેનું ફૂલ ફોર્મ છે રીડ ઓનલી મેમરી. તો બીજું વિધાન સત્ય. ત્યારબાદ ત્રીજું, રેમના પ્રકાર SRAM અને DRAM એટલે કે સ્ટેટિક રેમ અને ડાયનામિક રેમ છે, તે સત્ય. ત્યારબાદ જ્યારે રોમના પ્રકાર પ્રોગ્રામેબલ રોમ, ઇલેક્ટ્રોનિકલી પ્રોગ્રામેબલ રોમ અને ઇલેક્ટ્રોનિકલી ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રોમ. તો આ ત્રીજું વિધાન પણ સત્ય છે. ત્યારબાદ ચોથું, રેમ સ્થાયી મેમરી છે જ્યારે રોમ અસ્થાયી મેમરી છે. આ વિધાન ખોટું છે, રેમ છે તે અસ્થાયી મેમરી છે. અસ્થાયી મેમરી એટલે તમે તમારું જ્યારે PC બંધ કરો છો ત્યારે તમારે ડેટા નાશ પામે છે. તો રેમ છે તે અસ્થાયી મેમરી છે, જ્યારે રોમ છે તે સ્થાયી મેમરી છે.
रोममां रहेलो डेटा क्यारे डिलीट थतो नथी? तो आमां आंसर आवशे क्या विधानो साचा छे, तो बी अने सी विधान साचा छे। तो आमां आंसर आवशे बी, मात्र बी अने सी विधान साचा छे। त्यारबाद કમ્પ્યુટરની હાર્ડ ડિસ્કને શેમાં વિભાજિત કરવામાં આવે છે? તો કમ્પ્યુટરમાં રહેલી હાર્ડ ડિસ્ક છે જેમાં ડેટા તમારો સ્ટોર થાય છે, જે સેકન્ડરી મેમરી તરીકે ઓળખાય છે, તેને ટ્રેક અને સેક્ટરમાં વિભાજિત કરવામાં આવે છે। ત્યારબાદ સૌ પ્રથમ વેબ બ્રાઉઝરની રચના કોણે કરી હતી? તો સૌ પ્રથમ વેબ બ્રાઉઝરની રચના ટીમ બન્સલીએ કરી હતી, જેણે વર્લ્ડ વાઇડ વેબની શોધ કરી હતી, જેને WWW ને W3 તરીકે ઓળખાય છે અને હાલમાં તેને નેક્સસ તરીકે પણ ઓળખાય છે। ત્યારે બિલ ગેટ્સ દ્વારા માઇક્રોસોફ્ટ કંપનીની સ્થાપના કરવામાં આવી હતી અને આ રિચાર્ડ સ્ટોલમેન દ્વારા ટી સોફ્ટવેર ફાઉન્ડેશન સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી। ત્યારબાદ આગળ જોઈએ તો કમ્પ્યુટરની મેમરી સંગ્રહક્ષમતાના માપના જોડકા જોડો, તો સૌ પ્રથમ આપેલું છે 1024 બાઇટ બરાબર 1 KB થશે, બરાબર 1 KB, જ્યારે 1024 કિલોબાઇટ બરાબર 1 MB થશે। ત્યારબાદ 1024 મેગાબાઇટ બરાબર 1 GB થશે અને 1024 ગીગાબાઇટ બરાબર 1 TB થશે। તમે જોઈ શકો છો પહેલામાં એ, બીજામાં બી, ત્રીજામાં સી અને ચોથામાં ડી આવશે। ત્યારબાદ આગળ જોઈએ તો કમ્પ્યુટર સિસ્ટમ કે નેટવર્કને સ્થગિત કરી તેને નાશ કરી દેવાના આક્રમણને શું કહે છે? તો કમ્પ્યુટર સિસ્ટમ કે નેટવર્કને સ્થગિત કરી તેને નાશ કરી દેવાના આક્રમણને ડેનિયલ ઓફ સર્વિસ કહેવામાં આવે છે। જ્યારે ઓનલાઈન કોઈ ભાંગફોડિયા પ્રવૃત્તિ કરવામાં આવે છે તો તેને સાયબર જંગલિયાત કહેવામાં આવે છે, જેને ઇંગ્લિશમાં સાયબર વેન્ડાલિઝમ પણ કહેવામાં આવે છે। ત્યારબાદ જોઈએ તો નીચેનામાંથી કયો વિકલ્પ આસ્કીનો પ્રકાર દર્શાવે છે? તો આસ્કી 7 એન્ડ આસ્કી 8 છે, તે આસ્કીનો પ્રકાર દર્શાવે છે। ત્યારબાદ જોઈએ તો ઈમેલ એડ્રેસમાં વધુમાં વધુ કેટલા અક્ષરનું હોઈ શકે છે? તો ઈમેલ એડ્રેસ વધુમાં વધુ 255 અક્ષરનું હોઈ શકે છે। ત્યારબાદ નીચેનામાંથી કયો વિકલ્પ કંટ્રોલ પેનલમાં જોવા મળતો નથી? તો નીચેનામાંથી માય એકાઉન્ટ છે જે ઓપ્શન કંટ્રોલ પેનલમાં તમને જોવા મળતો નથી, જ્યારે સાઉન્ડ માઉસ ડિસ્પ્લે છે તે તમને કંટ્રોલ પેનલમાં જોવા મળે છે। તમે જોઈ શકો છો આ કંટ્રોલ પેનલ ઓપન છે, તેમાં અહીંયા તમે માઉસ, સાઉન્ડ અને ડિસ્પ્લેનો ઓપ્શન તમે જોઈ શકો છો, જ્યારે માય એકાઉન્ટ નામનો એવો કોઈ ઓપ્શન અહીંયા તમે જોઈ શકતા નથી। ત્યારબાદ જોઈએ તો નીચેનામાંથી કયો વિકલ્પ એડિટર પ્રોગ્રામ દર્શાવે છે? તો નીચેનામાંથી આ નોટપેડ છે તે એક એડિટર પ્રોગ્રામ છે। ત્યારબાદ કોઈપણ પ્રોગ્રામને મિનિમાઇઝ કરતા તે ક્યાં જોવા મળે છે? તમે કોઈપણ પ્રોગ્રામને મિનિમાઇઝ કરો તો તે ટાસ્ક બારમાં જોવા મળે છે। તો તમે જોઈ શકો છો અહીંયા જે આ પટ્ટી તમને દેખાય છે તે નીચેની તે ટાસ્ક બાર છે, એમાં જે મિનિમાઇઝ કરેલા પ્રોગ્રામ છે તે તમે અહીંયા જોઈ શકો છો। આ કંટ્રોલ પેનલ છે તે મિનિમાઇઝ કરેલો પ્રોગ્રામ છે, તે તમે અહીંયા ટાસ્ક બાર પર જોઈ શકો છો। ત્યારબાદ નવું ઈમેલ એકાઉન્ટ બનાવવા માટે નોંધણી પ્રક્રિયા કામગીરી કરવામાં આવે છે, તો તેને કહેવામાં આવે છે સાઇનઅપ। પરંતુ હાલ આ સાઇનઅપ નામનો ઓપ્શન જોવા મળતો નથી, તેની જગ્યાએ હાલ ક્રિએટ એકાઉન્ટ નામનો ઓપ્શન જોવા મળે છે। અમે આપણે અહીંયા જોઈશું તો અહીંયા તમે નીચે જોઈ શકો છો આ સાઇન ઇન ઓપ્શન છે, તમારી પાસે ઓલરેડી ઈમેલ આઈડી અને પાસવર્ડ હશે, તમે ઓલરેડી એકાઉન્ટ બનાવેલું હશે તો સાઇન ઇન ઓપ્શન આવશે, પરંતુ જો તમારે સાઇનઅપ એટલે કે તમારે નવું એકાઉન્ટ બનાવવું છે તો તમારે અહીંયા ક્રિએટ એકાઉન્ટ પર ક્લિક કરવાનું રહેશે। તમે ક્રિએટ એકાઉન્ટ પર ક્લિક કરશો એટલે તમને બધી તમારી બધી વિગત માંગશે, તે તમે ફિલઅપ કરશો એટલે તમારું એકાઉન્ટ ઓપન થઈ જશે। તો સાઇનઅપ તેની જગ્યાએ હવે નવું ઓપ્શન આવશે ક્રિએટ એકાઉન્ટ। ત્યારબાદ નીચેનામાંથી કોણ એક એવો પ્રોગ્રામ અથવા કોડનો ભાગ છે જે કોઈ અન્ય પ્રોગ્રામની અંદર છુપાયેલો રહે છે અને કમ્પ્યુટરના સ્ત્રોતને હાનિ પહોંચાડવાનું કાર્ય કરે છે? તો આ ટ્રોજન હોર્સ છે, તે તમારા કમ્પ્યુટરમાં છુપી રીતે રહીને હાનિ પહોંચાડવાનું કાર્ય કરે છે। ટ્રોજન હોર્સ એક વાયરસનો જ પ્રકાર છે। ત્યારબાદ ભારતમાં સુપર કમ્પ્યુટરના પિતા તરીકે કોણ જાણીતું છે? તો ભારતમાં સુપર કમ્પ્યુટરના પિતા તરીકે વિજય ભાટકર જાણીતા છે। સૌ પ્રથમ 1988માં સીડેક નામની સંસ્થા સ્થાપવામાં આવી હતી, તેના ડાયરેક્ટર વિજય ભાટકરને બનાવવામાં આવ્યા હતા અને આ સીડેક સંસ્થા દ્વારા ફરમ 8000 નામનું પ્રથમ સુપર કમ્પ્યુટર બનાવવામાં આવ્યું હતું। ત્યારબાદ જોઈએ તો નીચેનામાંથી કયો વિકલ્પ
रेमनो प्रकार दर्शावे छे। तो रेमना बे प्रकार छे, स्टेटिक रेम अने डायनामिक रेम। सामान्य रीते स्टेटिक रेम आपणे यूज करता हुई छे, ज्यारे डायनामिक रेम छे ते इंडस्ट्रियल कम्प्यूटरमां उपयोग थतो हुई छे। ત્યારબાદ જોઈએ તો કમ્પ્યુટરના મેમરી એકમને દર્શાવતો સાચો ઉતરતો ક્રમ કયો છે। અહીંયા તમને મેમરી માટેનો ઉતરતો ક્રમ પૂછેલો છે, એટલે સૌથી પહેલાં જે વધારે મેમરી સ્ટોર કરી શકે તે પહેલાં આવશે, અને છેલ્લે જે સૌથી ઓછું સ્ટોરેજ ક્ષમતા ધરાવે છે તે સૌથી છેલ્લે આવશે। તમે અહીંયા જોઈ શકો છો ટેરાબાઇટ એટલે કે ટીબી સૌથી વધુ સંગ્રહ ક્ષમતા ધરાવે છે, ત્યારબાદ જીબી, ત્યારબાદ એમબી અને ત્યારબાદ કેબી આપેલું છે। તો સાચો આન્સર સી આવશે, જેમાં સૌપ્રથમ ટીબી, ત્યારબાદ જીબી, ત્યારબાદ એમબી અને કેબી। એમાં ટીબી સૌથી વધુ સંગ્રહ ક્ષમતા ધરાવે છે અને કેબી સૌથી ઓછી સંગ્રહ ક્ષમતા ધરાવે છે। ત્યારબાદ જોઈએ તો પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરતા ભૂસ્થિર ઉપગ્રહ વડે પ્રાપ્ત થતી ઇન્ટરનેટની સેવાને શું કહેવામાં આવે છે? તો ઉપગ્રહ વડે, સેટેલાઇટ વડે જે સેવા પ્રાપ્ત થાય છે ઇન્ટરનેટની, તેને કહેવામાં આવે છે ઇન્ટરનેટ ઓવર સેટેલાઇટ। તો સી આન્સર આવશે, ઇન્ટરનેટ ઓવર સેટેલાઇટ। ત્યારબાદ જોઈએ તો વેબ પેજને અજોડ રીતે ઓળખવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે? તો તમે URLનો ઉપયોગ કરો છો, જેને કહેવામાં આવે છે યુનિફોર્મ રિસોર્સ લોકેટર। તમે અહીંયા ખાસ યાદ રાખજો, અહીંયા યુનિફોર્મ શબ્દ આવશે, યુનિવર્સલ નહીં આવે, ખાસ યાદ રાખજો, યુનિફોર્મ નહીં કે યુનિવર્સલ। ત્યારબાદ જોઈએ તો સ્થાનિક કમ્પ્યુટર નેટવર્ક અને બહારની દુનિયા વચ્ચે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી નેટવર્કની સુરક્ષા સીમાને શું કહેવામાં આવે છે? તો જે સુરક્ષા સીમા છે તેને ફાયરવોલ કહેવામાં આવે છે, જે દરેક PCમાં ઇનબિલ્ટ હોય જ છે, જે બહારથી આવતા વાયરસ જ્યારે તમારા કોમ્પ્યુટર પર અટેક કરે છે ત્યારે તમને ચેતવણી આપે છે કે તમારા કોમ્પ્યુટરમાં કોઈ વાયરસ આવેલો છે, પરંતુ ફાયરવોલ છે તે તમને વાયરસ સામે પ્રોટેક્શન કે સુરક્ષા આપતી નથી, ખાલી તમને ઇન્ફોર્મ જ કરે છે। ત્યારબાદ ઇન્ટરનેટ પર વેબ વ્યવહારોને સુરક્ષિત કરવા માટે કયા પ્રોટોકોલનો ઉપયોગ કરવામાં આવે છે? તો ઇન્ટરનેટ પર વેબ વ્યવહારોને સુરક્ષિત કરવા માટે SSL, જેને સિક્યોર સોકેટ લેયર તરીકે ઓળખવામાં આવે છે, જે પ્રોટોકોલ છે સિક્યોર સોકેટ લેયર, જે તમને સુરક્ષા પ્રોવાઈડ કરે છે। હાલમાં તેનું અપગ્રેડેડ વર્ઝન છે TLS, ટ્રાન્સકોપિક સિક્યોર ટ્રાન્સકોપિક લેયર સિક્યોર, એવું તેનું ફૂલ ફોર્મ છે। અને જે આ SSL છે, સિક્યોર સોકેટ લેયર, તે તમને તમારી પ્રાઇવસી છે ઇન્ટરનેટ પર તે તમને જાળવી રાખે છે, સિક્યોર સોકેટ લેયર। તો આમાં આન્સર આવશે B। ત્યારબાદ જોઈએ તો હાર્ડ ડિસ્કમાં તકતીની ગોળ ગોળ ફરવાની ઝડપ કયા એકમમાં માપવામાં આવે છે? તો હાર્ડ ડિસ્કની જે સ્પીડ છે તે રોટેશન પર મિનિટ આમાં મેજર થાય છે, રોટેશન પર મિનિટ। ત્યારબાદ નીચેનામાંથી કયો વિકલ્પ ઇમ્પેક્ટ પ્રિન્ટરનો પ્રકાર દર્શાવે છે? તો આ ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર છે તે ઇમ્પેક્ટ પ્રિન્ટર તરીકે ઓળખાય છે। ત્યારબાદ ઓછી સંગ્રહ ક્ષમતા ધરાવતું સ્ટોરેજ ડિવાઇસ કયું છે? નીચેનામાંથી આ ફ્લોપી ડિસ્ક છે જે સૌથી ઓછું સંગ્રહ ક્ષમતા ધરાવે છે, તો ફ્લોપી ડિસ્ક છે તે 1.44 MB જેટલી સ્ટોરેજ ક્ષમતા ધરાવે છે। હાલમાં તો આ ફ્લોપી ડિસ્કનો ઉપયોગ થતો નથી, હાલમાં સામાન્ય રીતે આપણે પેનડ્રાઈવનો ઉપયોગ કરીએ છીએ, પેનડ્રાઈવ અને મેમરી કાર્ડનો। ત્યારબાદ નીચેનામાંથી કયો વિકલ્પ ગુજરાતી યુનિકોડ ફોન્ટને દર્શાવે છે? તો નીચેનામાંથી આ શ્રુતિ છે તે એક ગુજરાતી ફોન્ટને દર્શાવે છે। ત્યારબાદ હાયર લેવલ લેંગ્વેજમાં લખાયેલ માહિતી સ્વયં સંચાલિત રીતે મશીન લેંગ્વેજમાં અનુવાદ કરતા વિશિષ્ટ પ્રોગ્રામને શું કહે છે? તો હાયર લેવલ લેંગ્વેજમાં લખાયેલ પ્રોગ્રામને તમારે મશીન લેંગ્વેજમાં કન્વર્ટ કરો છો તો તેને તેમાં ટ્રાન્સલેટર કહેવામાં આવે છે। ત્યારબાદ જોઈએ તો કમ્પ્યુટરની કઈ પ્રોગ્રામિંગ ભાષામાં સાંકેતિક કોડ વાપરવામાં આવે છે? તો એસેમ્બલી લેંગ્વેજ છે તેમાં સાંકેતિક કોડ વાપરવામાં આવે છે, તો આન્સર આવશે D, એસેમ્બલી લેંગ્વેજ, તેમાં સાંકેતિક કોડ વાપરવામાં આવે છે। પ્રથમ પેઢીના કમ્પ્યુટરમાં મશીન લેંગ્વેજ ઉપયોગ લેવામાં આવતી હતી, ત્યારબાદ બીજી પેઢીના કમ્પ્યુટરમાં એસેમ્બલી લેંગ્વેજ ઉપયોગ લેવામાં આવતી હતી, અને ત્રીજી પેઢીના કમ્પ્યુટરમાં હાયર લેવલ લેંગ્વેજ ઉપયોગમાં લેવામાં આવી હતી। અહીંયા ત્રણ એક્ઝામ્પલ આપેલા છે હાયર લેવલ લેંગ્વેજના, તેમાં છે ફોરટ્રાન, તેનું ફૂલ ફોર્મ છે ફોર્મ્યુલા ટ્રાન્સલેશન, ત્યારબાદ કોબોલ જેનું ફૂલ ફોર્મ છે કોમન બિઝનેસ ઓરિએન્ટેડ લેંગ્વેજ, અને ત્રીજું આલગોલ જેનું ફૂલ ફોર્મ છે અલ્ગોરિધમિક લેંગ્વેજ। આ ત્રણ છે તે
हायर लेवल लैंग्वेजना उदाहरण है। त्यारबाद चौथी पेढ़ीना कम्प्यूटर में एसक्यूएल सी 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 प्लस प्लस और जावा जेवी लैंग्वेज वपराय छे। एसक्यूएल फूल फॉर्म छे स्ट्रक्चर्ड क्वेरी लैंग्वेज। अने पांचमी पेढ़ी में आर्टिफिशियल इंटेलिजेंसनो उपयोग थाय छे। त्यारबाद कोई सॉफ्टवेर ने जूनी आवृत्ति स्थाने नवी अद्यतन आवृत्ति उमेरवानी प्रक्रिया ने शू कहे छे। तमे तमारो पीसी अपग्रेड करो छो त्यारे तमारा जूना सॉफ्टवेर नी जग्याए ते सॉफ्टवेर नो नवो वर्जन अपग्रेड थई जाय छे, तो तेने कहेवामां आवे छे अपग्रेड। त्यारबाद कम्प्यूटर सॉफ्टवेर तैयार करती नामांकित कंपनी माइक्रोसॉफ्ट कॉर्पोरेशन मुख्य मथक क्या आवेलू छे? तो माइक्रोसॉफ्ट ऑफिस माइक्रोसॉफ्ट संस्था छे तेनु हेडक्वार्टर वॉशिंग्टन डीसी अमेरिका खाते आवेलू छे। अने माइक्रोसॉफ्टना स्थापक बिल गेट्स छे। बे कंपनी एवी छे जेना हेडक्वार्टर वॉशिंग्टन डीसी में आवेला छे, एक माइक्रोसॉफ्ट अने बीजी छे एमेजॉन जेनु हेडक्वार्टर वॉशिंग्टन डीसी में आवेलू छे, ज्यारे बीजू गूगल छे फेसबुक छे तेना हेडक्वार्टर कैलिफोर्निया स्थित छे। त्यारबाद जोईए तो वीजळी जाए तो पण कम्प्यूटर ने एक धारो प्रवाह पावर सप्लाय मळी रहे ते माटे कया साधनो उपयोग करवामां आवे छे? कम्प्यूटर ने लाइट जाए त्यारे तमारुं कम्प्यूटर बंद न थाय ते माटे यूपीएस डिवाइस नो उपयोग करवामां आवे छे, जे एक बेटरी जेवुं ज काम करे छे, जेना कारणे तमारुं पीसी डायरेक्ट शटडाउन ना थाय ने तमारी सिस्टम करप्ट ना थाय तेना माटे आ यूपीएस नो उपयोग करवामां आवे छे, जेनुं फूल फॉर्म छे अनइंटरप्टेबल पावर सप्लाय, जे एक बेटरी जेवुं ज काम करे छे। ત્યારબાદ આગળ જોઈએ તો નીચેનામાંથી કયો વિકલ્પ ડેટા સ્ટોરેજનો સૌથી મોટો એકમ દર્શાવે છે? તો સૌથી ડેટા સ્ટોરેજનો સૌથી મોટો એકમ છે પેટાબાઇટ બી। ત્યારબાદ નીચેનામાંથી કયું સિંક્રોનસ કમ્યુનિકેશન ઉપકરણ છે જે ઈ લર્નિંગમાં ઉપયોગી થઈ શકે છે? તો સિંક્રોનસ કમ્યુનિકેશન ઉપકરણ છે તે છે ઇન્સ્ટન્ટ મેસેજિંગ, જે ઈ લર્નિંગમાં ઉપયોગ થઈ શકે છે। ત્યારબાદ કમ્યુનિકેશન શબ્દનું મૂળ કયા લેટિન શબ્દમાં રહેલું છે? કમ્યુનિકેશન શબ્દ છે તે કમ્યુનિકેર શબ્દ પરથી ઉતરી આવેલો છે। આ કમ્યુનિકેર છે તે એક ગ્રીક શબ્દ છે, એના પરથી આ કમ્યુનિકેશન શબ્દ બનેલો છે। ત્યારબાદ કમ્પ્યુટર શબ્દ કઈ ભાષા પરથી ઉતરી આવેલો છે? તો આ કમ્પ્યુટર શબ્દ છે તે ગ્રીક એટલે કે લેટિન ભાષા પરથી ઉતરી આવેલો છે। અને કમ્પ્યુટર જગતના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો કમ્પ્યુટર જગતના પિતા તરીકે ચાર્લ્સ બેબેજને ઓળખવામાં આવે છે। અને સૌપ્રથમ કમ્પ્યુટર પ્રોગ્રામ બનાવનાર કોઈ વ્યક્તિ હોય તો તે છે લેડી અગસ્ટા અડ્ડા, લેડી અડ્ડા તરીકે પણ ઓળખાય છે। અને ત્યારબાદ આઈબીએમ ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન જે કંપની છે તેની સ્થાપના 1911 ચાર્લ્સ ફ્લિન્ટ નામના વ્યક્તિ દ્વારા ન્યુયોર્કમાં કરવામાં આવી હતી। ત્યારબાદ જોઈએ તો અલ્ગોરિધમ મુજબ કોઈ ચોક્કસ કાર્ય કરવા માટે જે તક તૈયાર હોય છે તેને શું કહેવામાં આવે છે? તો તેને ફ્લો ચાર્ટ કહેવામાં આવે છે। ત્યારબાદ કમ્પ્યુટરનો મુખ્ય સંગ્રાહક એકમ કોણ છે? તો કમ્પ્યુટરનો મુખ્ય સંગ્રાહક એકમ હાર્ડ ડિસ્ક છે, તેને સેકન્ડરી મેમરી તરીકે પણ ઓળખાય છે, જ્યારે પેન ડ્રાઈવને ફ્લેશ ડ્રાઈવ તરીકે પણ ઓળખવામાં આવે છે। ત્યારબાદ નીચેનામાંથી કયા પ્રકારની મેમરી કદમાં મર્યાદિત કિંમતમાં મોંઘી અને ઝડપી હોય છે? તો જે પ્રાઇમરી મેમરી છે તેમાં રેમ અને રોમનો સમાવેશ થાય છે, તે કદમાં નાની હોય છે, કિંમતમાં મોંઘી અને ઝડપી હોય છે। ત્યારબાદ નીચેનામાંથી કયો ડેટા સ્ટોરેજની સૌથી મોટો એકમ દર્શાવે છે? હમણાં આગળ જોયું કેબી પેટા બાઇટ। ત્યારબાદ ક્યુઆર કોડમાં ક્યુઆરનું પૂરું નામ શું છે? તો ક્યુઆરનું પૂરું નામ છે ક્વિક રિસ્પોન્સ કોડ, એ આન્સર આવશે। ત્યારબાદ ઇન્ટરનેટ પર વ્યવસાયિક વ્યવહાર નાણાકીય વ્યવહાર પ્રકારની સેવા પૂરી પાડતી વેબસાઇટને શું કહેવામાં આવે છે? તો ઇન્ટરનેટ પર જે આ વ્યવસાયિક વ્યવહાર અને નાણાકીય વ્યવહાર પ્રકારની સેવા પૂરી પાડે છે તેને પોર્ટલ કહેવામાં આવે છે। ત્યારબાદ કમ્પ્યુટર નેટવર્કમાં વિગતોને વર્તમાન સ્થાનથી આગળ મોકલતા સાધનને શું કહેવામાં આવે છે? તો કમ્પ્યુટર નેટવર્કમાં વિગતોને વર્તમાન સ્થાનથી આગળ મોકલતા સાધનને રાઉટર કહેવામાં આવે છે। ત્યારબાદ જોઈએ તો ઈમેઇલની મર્યાદા દર્શાવતા વિકલ્પ પસંદ કરો, તો નીચેના ચાર ઓપ્શન આપેલા છે તેમાં એક ઈમેઇલની મર્યાદા દર્શાવેલ છે, તો જંક મેઇલ અને સ્પામ મેઇલ સંદેશાઓ મળે છે, અને તમારે જરૂરિયાત વગરના જે મેઇલ છે ત્યારે તમને આ જંક મેઇલ અને સ્પામ મેઇલ તરીકે તમારા ઇનબોક્સમાં ડિસ્પ્લે થાય છે, જે એક ઈમેઇલની મર્યાદા છે। બાકીના ત્રણ જે છે એક જ સમયે અનેક વ્યક્તિઓને તમે મેઇલ મોકલી શકો છો,
અને વેબ સેવા માટે પ્રવેશ દ્વાર પૂરું પાડે છે અને અંગત અને કરકસરયુક્ત છે. જે ઇમેઇલના ફાયદા છે, જ્યારે મર્યાદા એક જ છે, જંક મેઇલ અને સ્પામ મેઇલ સંદેશાઓ મળે છે જે ઇમેઇલની મર્યાદા છે. બસ મિત્રો, આજે આપણે આટલા સુધી રાખીએ. તમને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, આપના મિત્રો સુધી શેર કરો અને આવનારા વિડીયોના નોટિફિકેશન માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અસ્તુ, આભાર.